भरूच जिल्लाना नेत्रंगी प्राथमिक शाळामां तालुका कक्षानो टॉय फेर कार्यक्रम योजवामां आव्यो हतो। राज्य सरकारना शिक्षण विभाग द्वारा आयोजित आ कार्यक्रममां नेत्रंग तालुकानी विविध शाळाओना शिक्षकोए भाग लीधो हतो, जेमां शिक्षकोए बनावेल विविध रमकडानी कृतिओ प्रदर्शनमां मुकवामां आवी हती। तालुका कक्षाना टॉय फेर कार्यक्रममां पसंदगी पामनार शिक्षकोनी जोडीओने जिल्ला कक्षामां प्रदर्शनमां मुकवामां आवशे। જુદા જુદા ઘર, પતરાવાળું ઘર, ઝૂંપડી, નળિયાવાળું ઘર, જૂના સમયનું ગાડું, સાયકલ, જે દરેક રમકડા આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે। દરેક વસ્તુ વેસ્ટ જે ઘડી નાખવામાં આવેલી છે તેમાંથી આ બનાવવામાં આવેલા છે, અને બાળકોને પર્યાવરણમાં કેવી રીતે કામ આવે છે તે પણ આમાં ઉપયોગી છે। અને આ છે તીરકાંઠું, કે જે પહેલાંના સમયમાં શિકાર કરવા માટે તીરકાંઠાનો ઉપયોગ કરતો હતો, અને તે પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવેલું છે। એટલે બાળકને આજે પણ ખ્યાલ આવે કે આ રીતે શિકાર કરવા માટે હવે તીરકાંઠાનો ઉપયોગ થાય છે। બીજું આ નગાર, જે મંદિરમાં વગાડવામાં આવે છે તે કોપરાની કાજલીમાંથી બનાવવામાં આવેલું છે, અને એને વગાડવાથી જે અવાજ આવે તે બાળકો એમાંથી કેવી રીતે અવાજ આવે છે તે પણ વિજ્ઞાનનો એક સિદ્ધાંત પણ આમાંથી આપણને કેળવાય છે બાળકોને। આ છે કલર્સ માટે, એટલે કે જુદા જુદા બોટલના ઢાંકણ જ છે, પણ એ ઢાંકણને અંદર એ કરવાથી એકમ અંક જ્ઞાન કલર્સ એ બધાનું આમાંથી જ્ઞાન મેળવી શકાય છે, અને બાળકો એના અંકમાં એટલે કે ગણતરી કરીને 10-10ની ગણતરી, 5-5ની ગણતરી અને 2-2ની ગણતરી પણ એ વ્યવસ્થિત રીતે આપી શકે છે। જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત તાલુકા કક્ષાનો, નેત્રંગ તાલુકા કક્ષાનો ટોય ફેર 2021, કે જેનો મુખ્ય હેતુ શિક્ષકો જુદા જુદા રમકડા બનાવીને બાળકોને કેવી રીતે સારી રીતે શિક્ષણ આપી શકે તેનો છે। આ ટોય ફેર ચાર ડિપાર્ટમેન્ટમાં થવાનો છે, ચાર વિભાગમાં થવાનો છે, ચાર કક્ષામાં થવાનો છે। એમાં એક તાલુકા કક્ષાએ જે સારા રમકડા બનાવશે તેને જિલ્લા કક્ષાએ ભાગ લેવાનો થશે, જિલ્લા કક્ષાએ જે સારા રમકડા હશે તેને રાજ્ય કક્ષાએ ભાગ લેવાનું છે, અને રાજ્ય કક્ષાએ જે સારા રમકડા પસંદગી થશે તે નેશનલ કક્ષા સુધી આ નેશનલ ટોય ફેર ચાલવાનું છે। આનાથી બાળકોને કેવી રીતે જુદા જુદા પ્રકારના, જે આપણે જો વેસ્ટ વસ્તુ પડી જાય, વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને રમકડા કઈ રીતે બનાવવા, એ રમકડાને ઉપયોગ કરીને શિક્ષણ સાથે કેવી રીતે જોડવા, તે માટે શિક્ષકોને પ્રયત્ન કરતા કરવા માટેનો આ એક પ્રયાસ છે। અને આ પ્રયાસ આજે અમે નેત્રંગ તાલુકામાં સફળ થયો એવું કહી શકીએ। આજે અમારી વચ્ચે 18 કૃતિઓ રજીસ્ટ્રેશન થઈ હતી, અને 18 કૃતિ પૈકી બધી કૃતિઓ મોટાભાગે આવી છે, અને ખૂબ જ સારી રીતે શિક્ષકો રમકડા તૈયાર કરીને આવ્યા છે। મારી સાથે અતિથિ મુખ્ય અતિથિ તરીકે સુરેશભાઈ વસાવા, શિક્ષક પ્રમુખશ્રી, અને ચંદ્રકાંતભાઈ વસાવા, લાયજન્સશ્રી નેત્રંગ ડાયટ ભરૂચથી ઉપસ્થિત છે, અને શિક્ષક મિત્રો અને ગૃપાચાર્ય મિત્રો પણ ઉપસ્થિત છે।